ધાનેરાની શેઠી હોસ્પિટલની છતનું પોપડું બપોરે તૂટી પડતા લોકોમાં ભય ફેલાયો, તો બીજી તરફ સદનસીબે જાનહાનિ ટળી ત્યારે લોકોની માંગ છે કે આવા જર્જરિત ઇમારતો સામે ધાનેરા નગરપાલિકા દ્વારા કાયદેસરના પગલા ભરવા જોઈએ. ધાનેરા સ્વરાજ હોસ્પિટલની સામે ડૉક્ટર નવનીત શેઠી સાહેબની હોસ્પિટલવાળું શોપિંગ આવેલું છે, ત્યારે આ શોપિંગને આજે બપોરના સમયે પોપડું તૂટી પડતા લોકોમાં ભય ફેલાયો હતો, તો બીજી તરફ નીચે કોઈ લોકો ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ત્યારે ધાનેરાના લોકો માંગ કરી રહ્યા છે કે જર્જરિત બિલ્ડિંગના સામે તંત્ર દ્વારા કાયદેસરના પગલાં ભરવા જોઈએ, નહીંતર આવનાર સમયમાં આવી જ રીતે મોટી હોનારત સર્જાય તો પણ નવાય નહીં. શીતલ શોપિંગ સેન્ટરમાં ધાનેરા નગરપાલિકા દ્વારા જર્જરિત હોવાનું બેનર લગાવવામાં આવ્યું છે, પરંતુ જ્યારે જુઓ ત્યારે મોટી માત્રામાં લોકો તેમજ વેપારીઓ અવર જવર કરતા હોય છે અને તમામ દુકાનો પણ ધમધમી રહી છે. જો આ બિલ્ડિંગમાં મોટી હોનારત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ, તે એક મોટો સવાલ છે. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. ભગવાનજીએ ઠાકોર અમીરગઢ તાલુકો ઠાકોર સેના પ્રમુખ ગામ ધનપુરા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. અરવિંદ એમ ઠાકોર, એડવોકેટ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લા મીડિયા કન્વીનર, વડનગર તાલુકા ઠાકોર સેના પ્રભારી, ગામ ધનપુરા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા. વંદે માતરમ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવા પ્રયાણ કરી રહ્યો છે, ત્યારે હિન્દુઓના પવિત્ર તહેવાર એવા દીપાવલીના આગમનના અવસરે સૌ દેશવાસીઓ તેમજ ગુજરાત અને ઈડર વડાલી વિધાનસભાના સૌ લોકોના નવા વર્ષ શુભ અને ફળદાયી નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય.